નમસ્કાર ગુરુજી ગુરુજી તમે કહ્યું કે ફક્ત એક ટકા લોકો તેમની પ્રતિભા સુધી પહોંચી શકે છે તમે હંમેશા અમને કહેતા આવ્યા છો કે અંદર તરફ વળો તો અમારે અંદર તરફ કેવી રીતે વળવું અને શું શોધવું મેં કહ્યું કે ફક્ત એક ટકા લોકો તેમની પ્રતિભા સુધી પહોંચી શકે છે અને તમે કહો છો કે અમારે પ્રતિભાનો ઉપયોગ કરવા માટે અંદર તરફ વળવાની જરૂર છે તો અંદર કેવી રીતે વળવું અને શું શોધવું વેલ અહીં બે ચીજો અરસપરસ ભેગી થઈ ગઈ છે માનવીય પ્રતિભાને બહાર લાવવા માટે તમને બાહ્ય સ્થિતિ અને આંતરિક સ્થિતિ બંનેની જરૂર પડે છે આંતરિક સ્થિતિ એટલે કે ફક્ત તમારે સહજ થવું પડશે જીવનમાં સંપૂર્ણપણે શાંતિથી રહેવું પડશે મોટાભાગના લોકો કાયમ ઉચાટમાં રહે છે તમારે સાહજિકતા કેળવવી પડશે સાહજિકતા કેળવવાનો અર્થ છે કે કોઈ મને કોલેજમાં પૂછ્યું હતું અમારે કેવી રીતે જાણવું કે અમે સાહજિક છીએ યોગ કેન્દ્રમાં અમે કોબરા ટેસ્ટ કરીએ છીએ તમે એ વિશે જાણો છો તમને પહેલેથી ખબર છે કેટલાક લોકોને જુઓ મોટા ભાગના ઝેરીલા જીવો આવા હોય છે ખાસ કરીને કોબરા એવા હોય છે અને મધમાખીઓ એવી હોય છે અને કરોળિયા સુધા એવા હોય છે તેઓ તમને જોતા નથી તમને સાંભળતા નથી કોબરા તો તદ્દન સાંભળી જ નથી શકતા મોટા ભાગના સાપ બેરાશ ધરાવે છે પણ તેઓ તમારા શરીરના રાસાયણિક ફેરફાર અનુભવે છે જો તમે જંગલમાં જાઓ અને કોબરાને આમ જ ઉપાડી લો માથાના ભાગથી કેમ નહીં ફક્ત આમ જ તો તે આવી જશે અને કોઈ પ્રતિક્રિયા નહીં કરે કદાચ તમે જોયું તેમણે એક ફોટો બતાવ્યો હતો જેમાં મેં એક કોબરાને ઉઠાવ્યો હતો માથેથી પકડીને નહીં ફક્ત આમ જ તે પાલતું નથી એક જંગલી સાપ છે ઓકે એ અમારી સાથે બે દિવસ હતો પછી અમે એને પર્વતોમાં મૂકી આવ્યા હતા તો જો કિંગ કોબરા ડંશ દે તો તમારી પાસે વીસથી ચાલીસ મિનિટ વધે છે જીવવા માટે એનામાં પૂરતું ઝેર છે એક હાથીને મારવા માટે પેલો કિંગ કોબ્રા જે તમે જોયો એ આશરે તેર ફૂટ લાંબો છે એક હાથીને મારી શકે એટલું એનામાં ઝેર છે પણ મેં તેને આમ પકડી રાખ્યો અને ત્યાં જ રહે છે કારણ કે તમારા શરીરના રસાયણને અનુભવે છે તમે જરા પણ ચિંતા બતાવશો એ તમને ઝડપી લેશે કારણ કે તે જોખમ પારખી જાય છે તમારી ચિંતા એની માટે જોખમી છે તો અમે તમારો કોબ્રા ટેસ્ટ લઈ શકીએ છે કે તમે સાહજિક થઈ શક્યા છો કે નહીં ધારો કે તમે સાહજિક થઈ જાઓ તો પણ શું સામાજિક પરિસ્થિતિઓ તમને તમારી પ્રતિભા બહાર લાવવાની પરવાનગી આપશે કે નહીં એ પણ એક પ્રશ્ન છે જ્યારે તમારી આસપાસ ઘણી જ કટ્ટર સામાજિક પરિસ્થિતિ હોય છે જ્યારે તમારી આસપાસ અત્યંત કટ્ટર ધર્મવાદ હોય છે ત્યારે તેઓ તમને પરવાનગી નહીં આપે કે તમે તમારી પ્રતિભા બહાર લાવી શકો પણ નિશ્ચિત કરશે કે તમે નિયમોથી બંધાયેલા રહો આથી એક સામાજિક વાતાવરણ અને એક આંતરિક વાતાવરણ ઊભું કરવું જરૂરી છે મને લાગે છે આજે તમે ભાગી શકો છો કોઈપણ પ્રકારની કટ્ટર પરિસ્થિતિમાંથી કે પછી કોઈ દબાણભરી પરિસ્થિતિમાંથી તમે એ સ્થળ છોડી શકો છો સો બસો વર્ષ પહેલાં આવું શક્ય નહોતું પરંતુ આજે જો તમે એવી પરિસ્થિતિ જુઓ જે સંપૂર્ણ રીતે તમારી જીવનશૈલી મુજબની ન હોય તો તમે એ સ્થળ છોડીને બીજે ક્યાંક જઈને વસી શકો છો ખરું ને ભૂતકાળમાં શક્ય નહોતું પણ હવે તમારે સહજ થવાનું છે પણ આજે તમારામાંથી ઘણા લોકો એક ગર્વ અનુભવે છે તમે લોકો ધ્યાનના અભાવ અને તણાવને એક યોગ્યતાની દ્રષ્ટિએ જુઓ છો હું સ્ટ્રેસ છું હું સ્ટ્રેસ છું એ કોઈ યોગ્યતા છે કે શું મોટે ભાગે એવું જ થઈ ગયું છે ખાસ કરીને મેનેજમેન્ટના ક્ષેત્રમાં જો તમે સીઈઓ હો તો એટલીસ્ટ તમને અલસર તો હોવું જ જોઈએ બાકી તમે સારા સીઈઓ નથી તમે ખાસ મહેનત નથી કરી રહ્યા આવું એટલે થાય છે કારણ કે આપણે તણાવને એક કુદરતી ઘટના માનીએ છીએ ના સ્ટ્રેસ એ ફક્ત અણ આવડત છે તમારી પોતાની સિસ્ટમને સંભાળવાની ખરું ને તમને તમારા શરીર કે શરીરના રસાયણો કે તમારા વિચારો કે ભાવનાઓને સંભાળતા નથી આવડતું ના બાહ્ય પરિસ્થિતિનું નિર્માણ લોકો પોતાની રીતે કરશે જે રીતે તેઓ જીવન જાણે છે એ તમારું કામ છે કે આંતરિક પરિસ્થિતિ એવી બનવી જોઈએ જેવી તમે ઈચ્છો છો ખરું ને દુનિયા સો ટકા તમે ઈચ્છો છો એ રીતે નહીં ચાલે ક્યારેય નહીં પણ એટલીસ્ટ આ એક વ્યક્તિ તમારા પ્રમાણે ચાલવી જોઈએ આ સમયે આ વ્યક્તિ પણ તમારી ઈચ્છા પ્રમાણે નથી કરતી એક મોટી સમસ્યા છે મારું આજે અહીં આવવાનું કારણ છે કે હું તમારી સુખાકારી માટે ટૂલ્સ અને ટેકનોલોજી આપી શકું જેથી તમે અંદરથી એવા બનો જેવા તમે બનવા ઈચ્છો છો જો તમારી પાસે તક હોત કે તમે અંદરથી કેવા થવા ઈચ્છો છો દુખી કે ખુશ તમારે અત્યારે જ કહેવું પડશે હું આશીર્વાદ આપવાનો છું તમે સ્વયં માટે શું ઈચ્છો છો એ ખૂબ સ્પષ્ટ છે જો ખુશ થવા અને દુખી થવામાં પસંદગી કરવાની હોય તો તમે ખુશ થવાનું પસંદ કરશો તમારા પાડોશી માટે તમને શું જોયું છે એના વિશે દલીલ થઈ શકે પરંતુ તમને પોતાની માટે શું જોયું છે એ સ્પષ્ટ છે સાહજિક થવાની વાત કરીએ તો ઘણી રીતો છે લોકોને પ્રશ્ન પૂછી શકાય કે સાહજિક થવાનો અર્થ છે તો લોકો કહેશે શાંતિ એકવાર એવું થયું હું એક ટૂચકો સંભળાવી શકું છું તમને વાંધો છે કારણ કે ઘણા લોકો ખૂબ ગંભીર લાગી રહ્યા છે જે એનયુમાં ટૂચકા ચાલે કે કેવળ ગંભીરતા હલો કાયમ ટૂચકા જ ઓકે તો શંકરન પિલ્લાઈ એક ઉગ્રપતિ હતો એ કાયમ તેની પત્નીને હેરાન કરી મૂકતો ક્યારેક માર મારતો ક્યારેક જાતીય પજવણી તો ક્યારેક ગાળો આપતો એ એનો રોજનો ક્રમ હતો પણ તેની પત્ની કાયમ શાંત રહેતી એકદમ શાંત એક દિવસ તેની પત્ની પર તાડુક્યો પણ પત્ની એ એકદમ શાંત તેણે પૂછ્યું કે તું કેવી રીતે સહન કરે છે હું તને ગાળો આપું છું રોજ કશુંક અયોગ્ય સંભળાવું છું ક્યારેક હું તારી સાથે ખરાબ વ્યવહાર કરું છું પણ મેં કદી પણ તને ગુસ્સે થતા નથી જોઈ તું હંમેશા શાંત રહે છે તું આ બધું કેવી રીતે સહન કરે છે તેણે કહ્યું હું ટોયલેટ સાફ કરું છું શું હું તને ગાળો આપું ને તું ટોયલેટ સાફ કરે છે એણે કહ્યું હા હું ટોયલેટ સાફ કરું છું અને હું તને મારું તો તેણે જવાબ આપ્યો ત્યારે હું બે ટોયલેટ સાફ કરીશ જો હું તને જાતીય રીતે ભજવું તો તેણે કહ્યું તો હું ઘરના તમામ ટોયલેટ સાફ કરીશ પણ ટોયલેટ સાફ કરવાથી તને શાંતિ કેવી રીતે મળે છે તેણે કહ્યું હું તમારું ટૂથબ્રશ વાપરું છું આમ તેને સંભાળવા માટેની અનેક રીતો છે